नमस्कार विद्यार्थी मित्रों, अरविंद जीवाभाई प्राथमिक शाला में आपनु स्वागत है। धोरण 7 विषय विज्ञान प्रकरण 2 प्राणियों में पोषण। आगळना चैप्टर में आपणे वनस्पतिना पोषण विषय जोई गया, हवे आपणे प्राणियों में पोषण विषय जोईशुं। आ पाठ में खास करीने मनुष्य में जे पोषण मळे छे एना विषे आपणे अभ्यास करवानो छे। पाठनी शुरुआत प्रस्तावनाथी करिए। आपणे जाणीए छीए कि वनस्पति प्रकाश संश्लेषण द्वारा पोतानो खोराक जाते बनावे छे, पण प्राणियों के मनुष्य आम करी शकता नथी। प्राणियों प्रत्यक्ष रीते वनस्पति खाईने पोते पोषण मेळवतुं होय छे। जे प्राणियों वनस्पति खाई शकता नथी ते परोक्ष रीते पोते पोषण मेळवे छे। प्राणियों ने मनुष्य खोराकमांथी पोताना शरीरनी वृद्धि करे छे, समारकाम करे छे अने देहधार्मिक क्रियाओ पण करतुं होय छे। प्राणीओना पोषण में पोषण मेळवानी आ जे पद्धति छे ए खोराक पचावानी क्रिया द्वारा थती होय छे। एटले के खोराक ज्यारे पाचन थाय छे त्यारे ज ए पोते पोषण ते पोते मेळवी शकतो होय छे। खोराकमां आपणे जाणीए छीए कि विविध प्रकारना घटको आवेला होय छे, जे आगळना धोरणमां आपणे शीखी गया। खोराकमां प्रोटीन, चरबी, विटामिन, कार्बोदित अने खनिज तत्वो आवेला होय छे। आपणे जाणीए छीए कि कार्बोदितने आपणे सरळ स्वरूपमां उपयोग करी शकता नथी, कारण के कार्बोदित पोते जटिल पदार्थ छे। आ जटिल पदार्थ ने सरळ स्वरूपमां रूपांतर करवू खूब ज जरूरी होय छे। आ सरळ पदार्थमां रूपांतर करवानी जे प्रक्रिया छे एने आपणे पाचन तरीके ओळखीशुं। आपणा शरीरनी अंदर जाय छे त्यारे आ जटिल स्वरूपमां होय छे, त्यार पछी विविध प्रकारना अंगो द्वारा तेनुं पाचन થઈને એ પોતે સરળ સ્વરૂપમાં રૂપાંતર પામે છે। ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ, તો આપણે જાણીએ છીએ કે જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે। માખી અને હમિંગબર્ડ વનસ્પતિઓનો રસ ચૂસીને પોષણ મેળવે છે। કેટલાક નાના બાળકો અને પ્રાણીઓ પોતાની માતાના દૂધ ઉપર નભતા હોય છે। અજગર જેવા સાપ પ્રાણીઓને કરડી જાય છે અને પોષણ મેળવે છે। જલીય પ્રાણીઓ તેમની આસપાસ રહેતા સૂક્ષ્મકણોને ગળી જાય છે, જેમ કે ગોકળ ગાય પણ અને જીવજંતુઓને ખેંચી લઈને પોતે ખોરાક ગ્રહણ કરે છે। કીડી ખોરાકના કણોને ગળ્યા પદાર્થોને ચાવીને પણ ખોરાક ગ્રહણ કરે છે। સમડી નાના નાના પ્રાણીઓ માછલી તેમજ ઉંદરને પકડીને ગળી જાય છે। હમિંગબર્ડ ફૂલોના રસને ચૂસે છે, જૂ રુધિરને ચૂસીને ગ્રહણ કરે છે, મચ્છર રુધિરને ચૂસીને ગ્રહણ કરે છે, પતંગિયું ફૂલોનો રસ ચૂસીને ગ્રહણ કરે છે, માખી ગળ્યા અને ગંદા પદાર્થોને અથવા પલાળેલા પદાર્થોને સૂંઠ વડે ચૂસે છે। આમ દરેક પ્રાણીઓ પોતાનો ખોરાક ગ્રહણ કરવાની રીત પણ અલગ અલગ હોય છે અને અંતે તો તે પોતે ખોરાક ગ્રહણ કરીને તેનું પાચન પણ કરતું હોય છે। તો હવે જોઈએ મનુષ્યમાં થતું પાચન। આપણે જાણીએ છીએ ખોરાક આપણે મુખ દ્વારા ગ્રહણ કરીએ છીએ, છેલ્લે અપાચિત ખોરાક આપણા મળ દ્વાર વાટે બહાર નીકળે છે। ખોરાકના પાચન માટેના વિવિધ ભાગો આવેલું હોય છે। આપણા મનુષ્યના શરીરમાં પાચન તંત્ર આવેલું હોય છે અને એ પાચન તંત્રમાં અલગ અલગ પ્રકારના અવયવો પણ આવેલા હોય છે। મુખ ગુહા, અન્નનળી, જઠર, નાના આંતરડા, મોટું આંતરડું, મળાશય અને ત્યારબાદ મળ દ્વાર આવેલું હોય છે। બધા જ અંગોમાં ખોરાકનું પાચન થતું હોય છે।
તેમજ તેમાં સહાયક ગ્રંથિઓ તરીકે સ્વાદુપિંડ, યકૃત જેવી ગ્રંથિઓને પાચક રસોનો સ્રાવ કરે છે અને ખોરાકના જટિલ પદાર્થોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. પાચન ગ્રંથિઓ અને પાચનના ભાગો ભેગા મળીને આખા પાચન તંત્રની પોતે રચના કરતા હોય છે. ધન્યવાદ. આજે આપણે આટલું રાખીએ.